બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠાની. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં મોતીપુરા વિસ્તારમાં આવેલા ચંદ્રનગર વિસ્તારમાં આખલાઓનો આતંક. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મોતીપુરા વિસ્તારમાં આવેલા ચંદ્રનગર વિસ્તારમાં કેટલા સમયથી આખલાઓનો આતંક મચાવ્યો છે. જોકે તાજેતરમાં બે દિવસ પહેલા એક વૃદ્ધ અને બે બાળકોને નાની મોટી ઇજાઓ કરી હતી, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતાં હિંમતનગર પોલીસ કંટ્રોલમાં જાણ કરવામાં આવી હતી, ત્યારે નગરપાલિકા દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વિસ્તારની પાલિકાના સત્તાધીશો આવ્યા નથી, ત્યારે વિસ્તારના લોકોને બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે. તો બાળકોને ઘરની અંદર રહેવું પડે છે, ત્યારે સ્થાનિક લોકોને તાત્કાલિક આખલાઓની ઝુંડ હટાવવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. જીલ રાવલ, ZSTV, હિંમતનગર. અમારે એ ગાયોનો બહુ ત્રાસ છે. સવારે સાંજે બે ટાઈમ સવારે ઝુંડમાં ગાયો આવે છે, ભીડમાં એકદમ. નાના છોકરાઓને બહાર કાઢવું મુશ્કેલ થઈ ગયું છે. સવારે એક છોકરાને કાલે અહીંયા બોલના જેમ રમાડી નાખ્યો ગાયો હોય બરાબરનો, ઉશ્કેરી નાખ્યો, એ મગજમાં વાગ્યું, હાથમાં વાગ્યું છોકરાને. આખો દિવસ અહીંયા ગાયો, અમારે તો બહાર નીકળવું, છોકરાને બહાર કઈ રીતે નીકળવાનું, અમારે ઘરના બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. બહુ જ ગાયોનો ત્રાસ છે. નગરપાલિકામાં અમે જાણ કરી એકવાર, પણ કોઈ એમનો કશું કરતા નહીં, કોઈ ગાયો નથી લઈ જતા. શું માંગ છે તમારી? અહીંથી ગાયો લઈ જાય તો સારું અમારા માટે, એમ બહુ નહીં તો અમારે બહાર નીકળવું બહુ જ ડર લાગે. છોકરા બહાર કાઢવા કોઈ વસ્તુ લેવા જવું અમે પણ નહીં જઈ શકતા. મોટા ઉપર હુમલો કરે છે ગાય, અહીંયા બે ત્રણ જણા મોટા ઉપર બી હુમલો કરી નાખ્યો છે ગાયો. કઈ રીતે અમારે અહીંયા રહેવાનું? સુનંદ તમારે શીતલબેન ગાય કઈ ગાય પાડ્યો ઉભો તો પાડી દીધો. પછી પાડીને તઈ ગાય ગાયને જ હું થઈ ગયું. તઈ ગાય આવી ને એને એવી રીતે હેંગણો બેંગણો મારે ને એને આખો કોદડી નાખે. એના સિંગ ન તઈ ગાય નેની હતી નકા એનો હું હાલ થાવ. કેવા વાગ્યું છે એને? હોય આવે પાડ્યું અને ઓગાડી એનો પગ નો પગ મિલાઈ ગયો. પગ તેના લીધે ખાસું પેલું થઈ ગયું પરું જેવું, તો એ ફૂટ્યું અને હવે તો થોડું દવાન બવાન લગાવો ને હલધર ને એવું એટલે થોડું સારું. સુનાતા મંજુબેન